गुड मॉर्निंग बाळको, आपणे धोरण 5 चेप्टर 7 तमे पेटर्न जोई सको छो। पेटर्न एटले के भात। हवे जुओ अहींया शुं आपेलुं छे, तो के ईसा छे, तारू स्कर्ट सुंदर छे, मारी मम्मीए आ पेटर्न बनावी छे। जो आ शुं कहे छे एने, के ईसा तारू स्कर्ट केटलो सुंदर छे, अने आ एने पेटर्न देखाड़े छे। मैं एक कुर्तामां आवा ज ब्लॉकथी बनावेली एक अलग पेटर्न जोई, ते केवी रीते अलग हती। હવે અહીંયા કને જો આ જે પેટર્ન દેખાય છે ને, એ તમને દેખાડેલી છે કેવી રીતે છે, તો કે જો એકમાં ત્રિકોણ અહીંયા ઉપર છે તો બીજામાં નીચે છે, ફરી પાછું ઉપર છે તો નીચે છે, ઉપર નીચે એવી રીતે, એટલે કે અડધો અડધો આંટો ફરાવેલો છે। તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે, અને આ જ ક્રમમાં તે આગળ વધે છે। પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે 1/4 ભાગ જેટલું, એટલે કે આ જો અહીંયાથી ઉપર છે પણ ડાયરેક્ટ અહીંયા આવી જાય છે ને, એની જગ્યાએ 1/4 એટલે સાઈડમાં, એટલે જો અહીંયા દેખાડેલું છે તમને, પહેલાં ઉપર પછી સાઈડમાં પછી નીચે પછી વળી આ બાજુના સાઈડમાં, એટલે કે એ ક્યારે થાય છે 1/4, એટલે એના 4 ભાગ કરે। અહીંયા કને કેમ 2 ભાગ કરે છે, એક ઉપર નીચે એવી રીતે, અહીંયા કેવા ભાગ કરે છે, 4 ભાગ કરે છે, સાઈડમાં કરે છે બંને બાજુ, એટલે ચારે દિશામાં, બરાબર। તો આ રીતે પેટર્ન અલગ છે, એવી જ રીતે તમે બીજી કોઈ પણ પેટર્ન દ્વારા બનાવી શકો છો। હવે અહીંયા તમને બાજુમાં એક ફૂલની પેટર્ન આપેલી છે, દેખાય છે, તેમાં શું કરેલું છે જુઓ, ચતુર્થાંશમાં ફેરવેલું છે। કેવી રીતે, તો કે જો પેલા ઉપર છે પછી સાઈડમાં વળી નીચે પછી બીજી સાઈડમાં પછી ફરી પાછું ઉપર, એટલે કેમ ફરે છે તમને દેખાડેલું છે। હવે અહીંયા ઉપર છે ને, એનાથી આ બાજુ ફરશે, એટલે અહીંયા સામે આવી જશે, પછી અહીંયાથી પછી નીચે ફરશે, એટલે તમને જો દેખાડેલું છે, અહીંયાથી નીચે ફરશે એટલે અહીં નીચે આવી ગયું ફૂલ, ફૂલ ક્યાં આવે છે એ જોવાનું, ઉપર સાઈડમાં નીચે પછી બીજી સાઈડમાં વળી ઉપર। તો એ જ રીતે તમને અહીંયા કને પેટર્ન આ કયા ભાગમાં ફેરવેલી છે, 1/4, એના પછી છે ઈસેમાં ફેરવેલી છે, 1/3, એટલે કે ફૂલ ઉપર છે તો હવે ડાયરેક્ટ નીચે આવી જશે, ઉપર છે તો ડાયરેક્ટ નીચે આવી જશે, એટલે કે અડધા ભાગમાં ફેરવેલી છે। હવે નિયમ 3, એટલે કે આ 3/4 ફેરવેલી છે, એનો મતલબ શું થયો, તો કે જો આ એક ભાગ થયો પછી બીજો ભાગ અહીંયા આવશે ને ત્રીજો ભાગ નીચે આવશે, બરાબર, તો એ કયો ભાગ થશે, અડધો। તો એવી જ રીતે 3/4 ક્યારે થશે, તો જો ત્રીજો ભાગ, 4 ખૂણા છે એમાં પહેલો ખૂણોમાં તો છે ફૂલ, 1, 2 અને ત્રીજો ખૂણો, એટલે આ બાજુના ભાગમાં ફૂલ હશે ને, આ બાજુના ભાગમાં એને 3/4 કહેવાશે, એટલે જો અહીંયા દેખાય છે 3/4, અડધાથી પણ એક વધારે, એટલે કે 3/4, તો આ કયો કહેવાશે, 3/4। હવે અહીંયા છે ને, તો હવે ફૂલ ક્યાં આવશે, તો 1, 2 અને 3, એટલે કે નીચેના ભાગમાં ફૂલ આવશે ને પાંદડા ઉપર આવશે, તો એ દેખાણું। હવે એવી જ રીતે અહીંયા છે, તો 1, 2 અને 3, તો હવે કઈ બાજુ આવશે, તો આ રીતે 3/4 માંથી। હવે તમને અહીંયા મહાવરો આપેલો છે, તેના પછી શું આવશે, તો જુઓ પેલા શું છે, વર્તુળનો અહીંયા આડો લીટો છે, દેખાય છે, પછી સીધો થઈ જાય છે, એટલે કેસરી સાઈડમાં આવી જાય છે, વળી ત્રાસો છે, તો હવે કેવો થશે, આમ ત્રાસો છે એટલે હવે ફરશે વર્તુળ, એટલે આવી રીતે આડો થઈ જશે, અને કેસરી અહીંયા છે એટલે કેસરી અહીંયા નીચે આવી જશે, આ કેસરી કલર અને પીળો કલર ઉપર આવી જશે, આ આ જે વાદળી રાઉન્ડ છે એ આ બાજુ આવશે, જ્યારે બીજો વાદળી રાઉન્ડ અહીંયા સામે આવશે। અને હવે કેમ થશે, તો કે હવે ફરી પાછો ત્રાસો થશે, જો પેલો ત્રાસો હતો આમ છે, બરાબર, હવે સીધો થયો, પછી આવી રીતે છે, તો હવે આમ થશે, હવે સેજ ત્રાસો થશે ને પછી સીધો થશે, એટલે હવે સેજ ત્રાસો આવશે, તો ત્રાંસામાં જો કેસરી આ બાજુ છે તો અહીંયા કને કેસરી આવશે કેસરી કલર, અને અહીંયા આવશે પીળો કલર। હવે અહીંયા કને જો અહીંયા આપેલું છે વાદળી, તો વાદળી ટપકો આ બાજુ આવશે, જ્યારે બીજો વાદળી ટપકો આ બાજુ આવશે। હવે એવી જ રીતે તમને અહીંયા પેટર્ન આપેલી છે, પહેલાં એન છે પછી ઝેડ છે વળી પાછો એન છે, તો એનો મતલબ એમ કે ફરી પાછું ઈ નહીં આવે છે, એટલે ઝેડ અને એન। હવે બાજુના પેજ ઉપર જુઓ, તો કે ત્રિકોણ આપેલા છે, તો તમને ખબર છે કે ત્રિકોણ તો ત્રણેય સરખા જ છે, ત્રિકોણ સરખા મતલબ કે ત્રિકોણ તો સરખા જ આવશે, કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે કે બધા ખૂણા એના સરખા હશે। હવે પેલા છે ને, 3 ક્યાં આવે છે, ઉપર આવે છે, પછી બીજી બાજુમાં આવે છે, પછી ત્રીજી બાજુમાં, તો વળી પાછા ઉપર આવશે, કારણ કે ત્રિકોણની 3 જ બાજુ છે, એટલે પહેલી બાજુ આ, બીજી આ, ત્રીજી, તો પહેલી બાજુમાં આવ્યા પછી બીજી બાજુમાં આવ્યા પછી ત્રીજી બાજુમાં, તો ફરી પાછી પહેલી બાજુમાં અને ફરી પાછું બીજી બાજુમાં, તો હવે મીંડું ક્યાં આવશે, તો એની સામેની બાજુમાં છે ને મીંડું બધામાં, તો આની સામેની બાજુ કઈ થઈ, આની સામેની બાજુ કઈ થઈ, ત્યાં મીંડું કરવાનું। હવે વર્તુળ આપેલા છે, તો આવશે તો વર્તુળ જ બંનેમાં। હવે જુઓ આ જે પતંગ જેવો આકાર છે ને, પેલા નીચે છે દેખાય છે,
पची साइड में पची ऊपर, तो हवे कई साइड आवशे, आ बाजू साइड आवशे, एटले हवे तमने अहीं दौरवानुं छे। पची क्या आवशे, तो फरी पाछू नीचे आवशे, एटले के एक चतुर्थांश फरे छे, पहेला नीचे छे, पची साइड में, पची ऊपर, एटले आपणे घड़ियाळनो कांटो केम फरे, पहेला अहीं पची आ बाजू, पची आ बाजू ने हवे आ बाजू, एटले अहीं आव्यो तो फरी पाछू नीचे आवशे। तो हवे तमने शुं करवानुं छे, पतंगनो जेवो आकार ए तमने अहीं दौरवानो छे। हवे क्या आवशे पतंग जेवो आकार, तो अहीं नीचे आवशे, बराबर। હવે એફ છે સીધો છે, પછી સીધો છે બરાબર, પછી સેટ ત્રાસો થાય છે, તો હવે કયો થઈ જશે, આડો થશે, ફરી પાછો સેટ ત્રાસો થયો, તો હવે કેવો આવશે, સીધો આવશે, સીધો એટલે આવી રીતના, એટલે ઊંધો થશે, બરાબર। તો ઊંધો ક્યાં છે, આમાંથી આપેલું છે તો એમાં રાઈટ કરી અને એવો ને એવો તમને એફ અહીંયા ડબલ લાઈનમાં દોરવાનો છે। હવે અહીંયા તમને એલ દોરવાના છે, કેવી રીતે, તો પહેલા સીધો એલ છે, પછી ત્રાસો, તો હવે કેવો થઈ જશે, આડો થઈ જશે, પછી ત્રાસો થશે, એના પછી કેવો થશે, ઊભો થઈ જશે, બરાબર, ઊભો થશે, એના પછી વરી પાછો ત્રાસો થશે, એના પછી આડો થઈ જશે, બરાબર। હવે આડો થયો તો હવે ત્રાસો કેમ થશે, આવી રીતે ત્રાસો થશે અને પછી સીધો થઈ જશે અને પછી છેલ્લે વળી પાછું એના જેવું જેવું પેટર્ન આવી જશે। દેખાય છે, પેલા જો સીધો છે તો સેજ આમ સીધો છે, બરાબર, એલ આ સીધો થયો, હવે સેજ ત્રાસો થયો, તો હવે કેવો થઈ જશે, આડો, પછી વળી સેજ ત્રાસો, પછી ઊભો, પછી વળી પાછો સેજ ત્રાસો, તો હવે કેવો થઈ જશે, આડો, પછી વળી ત્રાસો, પછી ઊભો, વળી ત્રાસો, એવી જ રીતે પી કરવાના છે, આવડી જાય સેમ આ જ રીતે, શું કરવાનું, ઊભો છે ત્રાસો, તો હવે આડો પી થઈ જશે, તો હવે બાકીની પેટર્ન આની જેમ તમને આવડી જાય, તો આ સેમ તમને આવી રીતે કરવાનું છે જાતે। એના પછી અહીંયા તમને શું કીધું છે, જુઓ હવે આ બંનેમાંથી સાચું કયું છે ને એ તમને દર્શાવવાનું છે। જો પેલા શું છે, જાંબલી ઉપર છે, તો હવે જાંબલી બધામાં ઉપર, મતલબ કે જાંબલી, જો અહીંયા જાંબલી છે, પછી ત્રાસુ થઈ જાય છે ને, હવે આડો થઈ જાય છે, તો હવે નીચે, એટલે કે સેદ નીચેના ભાગમાં ત્રાસુ આવશે, તો જાંબલી સેદ નીચેના ભાગમાં આવશે, બરાબર। અને હવે લીલો ક્યાં છે, જુઓ તો લીલો તમને ઉપર આવતો દેખાશે, ત્રાસો થશે ને આડો છે ને, તો હવે ત્રાસો છે ને, તો લીલો ઉપર આવશે, તો લીલો ઉપરના ભાગમાં ને જાંબલી નીચે ત્રાસાના ભાગમાં, એટલે કે બીજા નંબરનું છે એ સાચું હશે। હવે નિયમ શું લખવાનું છે, તો કે નિયમમાં શું કરવાનું છે, તમને નિયમ લખવાનો છે। નિયમ કેવી રીતે લખાશે, તો કે ક્રમ પ્રમાણે બીજા નંબરનો છે એ સાચો આવે છે, બરાબર, બીજું કાંઈ આમાં નિયમ નથી, કે જાંબલી કલરનું જે છે એ ક્રમ પ્રમાણે બીજા નંબરનો જે છે એના પ્રમાણે સાચો આવે છે। હવે અહીંયા કને બીજો બી આપેલું છે, તો બીમાં તમે જોવો કેસરી અહીંયા પહેલો નંબર આપી દે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, તો કેસરી પહેલા નંબરે છે, હવે કેસરી બીજા નંબરે આવી ગયો ને, અને હવે કેસરી ત્રીજા નંબરે, તો એનો મતલબ એમ કે હવે ચોથા નંબરે હશે એ કેસરી હશે, તો ચોથા નંબરે ક્યાં છે, આ અહીંયા આપેલો છે ચોથા નંબરે, તો અહીંયા રાઈટ કરો, તો શું આવશે, આપણે નિયમમાં એમ લખવાનું કે કેસરી છે એ ક્રમ પ્રમાણે ચોથા નંબરે આવે તે મુજબનો સાચો છે। હવે અહીંયા કને, તો કે પેલા જે એસ જેવું દેખાય છે એ ઊભું છે, પછી આડું છે, પછી ઊભું છે, તો હવે કેવું આવશે, આડું, હવે આડા બે આપેલા છે, જો હવે અહીંયા કને આડું કેવી રીતે આપેલું હતું, અહીંયાથી શરૂ થતું હતું ને, તો આપણે અહીંયાથી શરૂ થાય એ જ લેવાનું, તો ક્રમ પ્રમાણે જે પેલા નંબરનો છે એ યોગ્ય છે। પછી અહીંયા શું કરવાનું છે, જુઓ તો પેલા જો એકડા પ્રમાણે છે, પણ અહીંયા એકડો છે ને કેવી રીતે છે, આ એકડો કહેવાશે, બરાબર, આ નાનકડો ભાગ છે એટલે એ પાછળ આવશે, એટલે સીધો એકડો, એના પછી આડો એકડો, હવે ઊંધો એકડો કરી નાખ્યો અને આનાથી પણ આડો એકડો કરી નાખ્યો, તો હવે કેવો આવશે પાછો, ઈને ઈ જ આવશે ને પેલા જેવો જ, કારણ કે ચાર પેટર્ન તો થઈ ગઈ, તો હવે ફરી પાછું રિપીટ થશે એટલે ઈને ઈ પેટર્ન થશે, તો કે આ પેટર્ન બાદ રિપીટ થતી પેટર્ન પેલા નંબરની છે। જો પેલા નંબરની કરી આપણે, હવે અહીંયાથી આડો કર્યો, હવે અહીંયાથી ઊંધો કર્યો, તો અહીંયાથી પણ ઊંધો કર્યો, તો હવે ડાયરેક્ટ પેલો જ ચાલુ થાય, ડાયરેક્ટ વચ્ચેથી તો આ તો ચાલુ થશે નહીં, એટલા માટે પેલું સાચું છે। હવે અહીંયા શું છે, પેટર્ન જો નીચેમાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય ને એના ઉપર નિશાની કરવાની છે અને સુધારવાનું છે, તો તમને નિયમ અનુસાર જો પેલું શું છે, આપણે ટપકો જોઈએ, ટપકાવાળું જોઈએ, તો ટપકો ઉપર છે, પછી નીચે, હવે ઉપર નીચે, તો ઉપર હવે નીચે આવવું જોઈએ ને, તો એણે ક્યાં કર્યું છે, ઉપર, એટલે કે આમાં ભૂલ છે, એટલે એમાં રાઉન્ડ કરી અને તમને સુધારી અને દોરવામાં શું કરવાનું છે, તો કે આખું ચિત્ર આના જેવું દોરવાનું અને ટપકું ક્યાં આવવું જોઈએ, નીચે। એવી જ રીતે છત્રી આડી છે, પછી નીચે, હવે આ બાજુ આડી, પછી ઉપર, તો હવે આ બાજુ ત્રાસી, પછી નીચે આવશે ને, તો આ ઉપર કરેલી છે એટલે એ ખોટું છે, અને હવે ક્યાં આવશે, છત્રી નીચે આવશે,
એટલે આ નીચેના ભાગમાં છત્રી તમને દોરવાની છે. એવી જ રીતે આ પંખીડા કે ઉપર ઉડે છે. હવે જો આપણે અહીંયાથી તમને સીધું દેખાશે તો આપણે ઊંધેથી જોઈએ, નીચે ઉપર નીચે ઉપર, તો હવે અહીંયા નીચે આવે ને, તો આમાં તમને સુધારીને દોરવાનું છે. એના પછી ચોરસ છે, ત્રિકોણ, ચોરસ ત્રિકોણ, ચોરસ ત્રિકોણ ચોરસ. હવે એમ તો લાઈનમાં જ છે, પણ એના અંદરના જોઈએ તો કે ચોરસની અંદર ત્રિકોણ છે, જ્યારે ત્રિકોણની અંદર ચોરસ છે, ચોરસની અંદર ત્રિકોણ, ત્રિકોણની અંદર ચોરસ. પણ કેવી રીતે ચોરસ છે, તો રાઉન્ડની અંદર ચોરસ છે, જ્યારે આમાં ચોરસની અંદર રાઉન્ડ કરેલો છે, એટલે એ ભૂલ છે, તો એ આપણને સુધારીને દોરવાનું છે. હવે તમને અહીંયા આપેલો છે જાદુઈ ચોરસ. તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે, ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. કે પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થાય એનો નિયમ છે. હવે આપણને એવી રીતે અહીંયા કને અંક ગોઠવવાના છે કે દરેકનો સરવાળો કેટલો થાય 150 અને 46 થી 54 સુધી જોવા જોઈએ. હવે આ તો મેં કરી નાખ્યું છે ગણતરી કરીને, પણ તમને મહેનત તો તમને કરવી પડશે જાતે. તો તમને શું કરવાનું, તો કે ગમે અંક ગમે એ તમારી રીતે મૂકી અને જોવાનું છે કે આડો અને ઊભો સરવાળો 54 થાય છે, 150 થાય છે કે નહીં. જો થતો હશે તો એનો મતલબ એમ, હવે આડો પણ 150 થવો જોઈએ, ઊભો પણ 150 થવો જોઈએ, અને ત્રાસો પણ 150 થવો જોઈએ, બરાબર. તો આ તમને તમારી રીતે કરવાનું છે. આપણે આ શીખી જ ગયા છે કેવી રીતે, તો કે આગળ અને આગળ આપણે શીખી ગયા હતા ને ત્રિકોણમાં, તો એવી રીતે તમને અહીંયા કને કરવાનું છે. શું કરવાનું, તો કે કોઈ પણ અંક મૂકવાના ક્યાં સુધી, 46 થી 54 સુધી, અને પછી જે અંક આપેલા છે ને એ નહીં ડબલ ના આવવા જોઈએ, યાદ રાખવાનું. કોઈ પણ અંક ડબલ વખત આવવા જોઈએ નહીં. જો દેખાય છે તમને, તો બીજો આપેલો છે આમાં કે પૂર્ણ કરવા માટે 21 થી 29 સંખ્યાનો નિયમ કરો. હવે આ જે ચોરસ છે ને એમાં 21 થી 29 સુધી તમને એવી રીતે મૂકવાના છે કે દરેકનો સરવાળો કેટલો થતો હોય, 75. તો આ તમારે જાતે ચોરસ કરવાનું છે. આ તો તમે જોઈ લીધું, પરંતુ બાકીનો જે બાજુમાં છે ને એ તમારે શું કરવાનું છે, એ જાતે કરવાનું છે. તો આજે આપણે આટલું જ રાખશું. થેન્ક યુ.